વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે અત્યારે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો, ઓકે, આ જે થિયરી છે અને એ થિયરી આધારિત આપણને જે સમીકરણો મળશે, ઓકે, ટોટલ નિયમિત પ્રવેગી એટલે એક સરખા પ્રવેગથી ગતિ કરતા પદાર્થ હોય, એટલે એક સરખા પ્રવેગથી કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એ પદાર્થની ગતિ માટેના ત્રણ સમીકરણો આવશે, ખ્યાલ આવ્યો? અને એ ત્રણે ત્રણ સમીકરણો સૌથી મોસ્ટ આઈમ્પી સમીકરણો છે, ઓકે. એટલે આ થિયરી પૂરી થાય એટલે તમને પહેલાં પ્રથમ ત્રણ સમીકરણો તો યાદ રહેવા જોઈએ, અને એ ત્રણ સમીકરણો શેની માહિતી આપે છે એ પણ તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. ત્રણ સમીકરણ તો યાદ હોવા જોઈએ, પણ એ ત્રણ સમીકરણો શેની માહિતી આપે છે અને એ ત્રણે સમીકરણનો ઉપયોગ આપણે કયા સમયે કરવો તે પણ તમને ખાસ યાદ રહેવું જોઈએ. કારણ કે હવે પછી જેટલા પણ આ પાઠના કોન્સેપ્ટવાળી થિયરી બાકી છે અથવા જેટલા પણ કોન્સેપ્ટ બેઝ દાખલા બાકી છે એ બધા દાખલા એ હવે આપણે આ સમીકરણ પરથી આવશે, ખ્યાલ આવ્યો? અને આ જે ત્રણ સમીકરણો છે એ ત્રણ સમીકરણો નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે. નિયમિત એટલે પદાર્થનો પ્રવેગ બદલાતો ન હોય તેવી ગતિના સમીકરણો આપણે મેળવવાના થશે, ખ્યાલ આવ્યો? એટલા માટે એવું પણ કહી શકાય કે અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો છે, ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં જે તમે નાના ધોરણમાં ભણીને આવી ગયા છો, પણ ફરીથી આપણે એ સમીકરણોને વધારે વ્યવસ્થિત રીતે સમજીએ કે ત્રણ સમીકરણો ઓલરેડી કેવા શું માગે છે તે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે ત્રણ સમીકરણો મેળવવા માટેના પહેલાં આપણે શું વાત કરીએ તે. તો કે નિયમિત પ્રવેગી ગતિ એટલે શું? તો કે એક સરખા સમયગાળામાં પદાર્થના વેગમાં એક સરખો વધારો થવો જોઈએ, ખ્યાલ આવ્યો? અને એક સરખો જો પદાર્થના વેગમાં વધારો થતો હોય તો આપણે કહી શકાય કે પદાર્થ જે છે એ નિયમિત પ્રવેગી ગતિ કરે છે. અને નિયમિત પ્રવેગી ગતિ કરતો કોઈ પણ પદાર્થ હોય તો એ પદાર્થના આપણે સમીકરણો મેળવવાના છે, કે જે ત્રણ સમીકરણો છે. તો એ ત્રણ સમીકરણો આપણે બે રીતે મેળવી શકાય. પહેલી, તો કે આલેખની મદદથી, કે જે આપણે અત્યારે આ વિડિયો લેક્ચરમાં ભણવાનો છે. અને બીજા આપણે ત્રણ સમીકરણો, આના જેવા ત્રણ સમીકરણો આપણે બીજી રીતે સાબિત કરવાના છે. ઇનશોર્ટ આપણે કહીએ તો આ સમીકરણો જે છે એ સમીકરણો સાબિત કરવા માટેની બે રીત છે. એક તો આલેખની રીત છે અને એક આપણે આગળના વિડિયો લેક્ચરમાં સંકલન અને વિકલન ભણી ગયા, ઓકે. એને કહેવામાં આવે કલનશાસ્ત્ર, ઓકે. તો આપણી બીજી પણ રીત છે કે આ ત્રણ સમીકરણો મેળવવા માટેની બીજી રીત, કે જેને કહેવામાં આવે કલનશાસ્ત્રની રીત, ઓકે. એટલે તમારે પહેલાં પ્રથમ એ યાદ રાખવાનું છે કે તમને એક્ઝામમાં કયો પ્રશ્ન પૂછેલો છે તે, ઓકે. જ્યારે તમને એવો પ્રશ્ન પૂછે કે આલેખ દ્વારા સમજાવવાનું છે, બરાબર સમજો કે આલેખ દ્વારા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો, પણ કના દ્વારા? તો કે આલેખ દ્વારા. તો તમારે અત્યારમાં જે વિડીયો લેક્ચર જોવો છો એ રીતે મેળવવાના છે. પરંતુ તમને જો કોઈ એવો પ્રશ્ન પૂછે કે કલનશાસ્ત્રની મદદથી, કલનશાસ્ત્ર એટલે એ આપણે સમીકરણો મેળવવા માટે વિકલનનો ઉપયોગ કરવો પડશે, ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં એટલે બે રીતે મેળવી શકાશે, કલનશાસ્ત્રની મદદથી અને આલેખની મદદથી. પણ તમને કયો પ્રશ્ન પૂછેલો છે એ તમને બરાબર આઈડિયા હોવો જોઈએ, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો હવે આપણે શરૂઆત કરવાની છે આલેખ દ્વારા. કોના દ્વારા? આલેખ દ્વારા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો મેળવો. કોના દ્વારા? આલેખ દ્વારા, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આલેખ જોઈને પણ તમને તરત જ આઈડિયા આવી જશે કે અહીંયા આગળ વેગ વિરુદ્ધ સમયનો આલેખ હશે. સેના વિરુદ્ધ શેનો આલેખ હશે? વેગ વિરુદ્ધ સમયનો આલેખ હશે. અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા આગળ આપણને સુરેખ મળે છે, એટલા માટે તમને ખબર પડશે અહીંયાથી કે આ ગતિ જે છે એ નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનો આલેખ હશે. કઈ ગતિ? નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનો આલેખ હશે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? કેમ? તો કે વેગ વિરુદ્ધ સમયનો જે આલેખ આ રીતે દર્શાવેલો છે, એ આલેખનો ઢાળ તમે જુઓ ધ્યાનથી, કોઈ પણ સમયગાળામાં આલેખનો ઢાળ તો તમને એક સરખો જ મળશે. એટલા માટે આપણે કહી શકાય કે આલેખનો ઢાળ એક સમાન હોવાથી વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઢાળનું મૂલ્ય પ્રવેગ આપે છે. એટલા માટે કહી શકાય કે અહીં આગળ પ્રવેગ એક સમાન છે. આ વસ્તુ ક્લિયર થઈ? ઓકે, હવે આપણે ધ્યાનથી જોઈએ કે આલેખ શું કહેવા માગે છે તે.
આલેખ એવું કહેવા માગે છે કે શરૂઆતમાં ટી બરાબર ઝીરો સમયે કોઈ પદાર્થ ગતિ કરે છે અને એ ગતિ કરતા પદાર્થનો ટી બરાબર ઝીરો સમયે વેગ વી ઝીરો જેટલો છે. જે વસ્તુ આપણે બોલીએ છીએ એ બરાબર ઉલ્લેખ કરવાનો છે કે શરૂઆતમાં આપણે એવું લખીએ છીએ કે ટી બરાબર ઝીરો સેકન્ડે પદાર્થનો વેગ વી ઝીરો જેટલો છે. કયા સમયે? ટી બરાબર ઝીરો સમયે, એટલે સ્ટોપ વોચ કે સમયનું માપન કરતું સાધન છે, એ સાધનમાં ઝીરો સેકન્ડ થઈ ત્યારે કોઈ પદાર્થ ગતિ કરે છે તો એ ગતિ કરતા પદાર્થનો વેગ જે છે એ વી ઝીરો જેટલો આપણે લઈએ છીએ. અને ખાસ યાદ રાખવાનું છે કે અહીંયા આગળ આવતો વી ઝીરો જે છે એ વી ઝીરો શું છે, તો કે આપણે કહી શકાય પ્રારંભિક વેગ છે. આ પણ તમારે કોન્સેપ્ટ યાદ રાખવાનો છે કે વી ઝીરો એ પદાર્થનો પ્રારંભિક વેગ છે ટી બરાબર ઝીરો સેકન્ડે. ઓકે, હવે સમય જેમ જેમ વધતો જાય છે તેમ તેમ પદાર્થનો વેગ સમયગાળામાં એક સરખો વધારો થતો જાય છે. ઓકે, ટી જેટલો સમય થાય છે, ધ્યાનથી જોજો, ટી જેટલો સમય થાય છે ત્યારે પદાર્થનો વેગ છે એ વી જેટલો થાય છે, એટલે અંતિમી વેગ. ખેલેવા વસ્તુમાં અંતમાં વેગ. હવે આપણે બીજું વાક્ય લખી શકાય કે ટી બરાબર ટી સમયે એ પદાર્થનો વેગ જે છે એ વેગ વી જેટલો થાય છે. કેટલો થાય છે? વી. તો આ વી વેગને આપણે કહી શકાય કે અંતિમ વેગ. કયો વેગ કહી શકાય? અંતિમ વેગ. ખેલાવવા વસ્તુમાં, અથવા એવું પણ કહી શકાય કે ઝીરોથી ટી જેટલો સમય, એટલે ડેલ્ટા ટી જેટલા સમયમાં પદાર્થનો વેગ જે છે એ વી ઝીરોમાંથી વી જેટલો થયો, એટલે વેગનો વધારો થયો છે. ખેલાવવા વસ્તુમાં પદાર્થ જે છે એક પરિમાણમાં ગતિ કરે છે, એ તમારે કોન્સેપ્ટ ક્લિયર રાખવાનો છે. આ આલેખ આવો કેમ મળે છે? કારણ કે સમયના વધારા સાથે વેગ વધતો જાય છે, એટલા માટે જો આપણે બિંદુ દોરીએ તો એ બિંદુઓને જોડતી રેખા કે જે આપણને પદાર્થ ગતિ કરે છે એ ગતિ કરતા પદાર્થનો આપણને આલેખ મળે છે. આ વસ્તુ ક્લિયર થાય છે? આગળ વાત કરીએ. હવે તો ટી બરાબર ટી સમયે પદાર્થનો વેગ વી, એટલે અંતિમ વેગ વી છે, પ્રારંભિક વેગ વી ઝીરો છે, એટલા માટે આપણે કહી શકાય કે પદાર્થના વેગમાં ફેરફાર જે છે એ વીમાંથી વી ઝીરો જેટલો થાય છે. ખ્યાલ આ વસ્તુમાં, એટલા માટે આપણે જો પ્રવેગ લખવો હોય તો આવી રીતે લખી શકાય. વ્યાખ્યા પરથી ત્રીજો મુદ્દો, વ્યાખ્યા પરથી પદાર્થનો પ્રવેગ એટલે સ્મોલ એ ઇઝ ઇક્વલ ટુ વેગમાં ફેરફાર. વેગ કેટલો છે અંતમાં? વી. પ્રારંભમાં કેટલો? વી ઝીરો. તો વેગમાં ફેરફાર વી માઇનસ વી ઝીરો ના છેદમાં સમયમાં ફેરફાર કેટલો? તો કે ટી માઇનસ ઝીરો, એટલે કહી શકાય ટી. ખેલાવવા વસ્તુમાં, તો પ્રવેગ બરાબર સૂત્ર થશે વી માઇનસ વી ઝીરોના છેદમાં ટી. હવે આપણે આ સમીકરણમાં ટીને સૂત્રનો કરતા જો બનાવી દઈએ તો આપણું સમીકરણ થશે સ્મોલ ટી બરાબર વી માઇનસ વી ઝીરો અપોન એ જેટલું સમીકરણ થાય. આને આપણે સમીકરણ નંબર એક આપી દઈએ. ઓકે, ચાલો. હવે આ સમીકરણ એક છે એમાં ટીને સામે મોકલી દઈએ એટલે આપણું સૂત્ર બનશે વી બરાબર, ધ્યાનથી જોજો, આના ઉપરથી આપણે અહીંયા આગળ જોવાનું છે. વી બરાબર, સોરી, આને સામે મોકલી દઈએ એટલે સૂત્ર બનશે એ ઇન્ટુ ટી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વી ઝીરો જેટલું થશે. ખ્યાલ આવ્યો? હવે આપણે આમાં વીને સૂત્રનો કરતા બનાવીએ તો વી ઝીરો સામે જાય, એટલા માટે આપણું સ્ટેપ બનશે વી બરાબર વી ઝીરો સામે ગયો એટલે પ્લસ થયો, પ્લસ સામે એ ટી તો હતા જ, તો એ ટી. ખ્યાલ આવ્યો? આ વસ્તુમાં આ આપણને પહેલું સમીકરણ મળી ગયું. આને આપણે બીજું સમીકરણ એટલે સમીકરણ નંબર બે આપી દઈએ. પરંતુ આપણે જે નિયમિત પ્રવેગી ગતિના જે સમીકરણ મેળવવાના છે એ સમીકરણમાં આપણને આ પહેલું સમીકરણ, જે ત્રણ સમીકરણ મેળવવાના કીધેલા ને, એમાંથી આપણને આ ફર્સ્ટ સમીકરણ મળી ગયું કે જે સમીકરણ મળે છે વી બરાબર વી ઝીરો પ્લસ એ ટી. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, આ જે સમીકરણ છે આ સમીકરણ એ શેની માહિતી આપે છે કે ટી જેટલા સમયગાળામાં પદાર્થનો વેગ વી જેટલો થાય છે. ખ્યાલ આવ્યો? ક્યારે? જો આપણી પાસે શરૂઆતમાં વેગ વી ઝીરો હોય, પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો પ્રવેગ હોય, અને એને ગુણ્યા જે તે સમયે તમારે વેગ મેળવવો હોય તો એ સમય તમે મૂકો તો તમને જે તે સમયે વેગ મળી જશે.
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો જો તમને એમ કહે કે કોઈ પણ સમયે પદાર્થનો વેગ કેટલો છે, એટલે અચળ પ્રવેગી ગતિ કરતાં પદાર્થનો કોઈ પણ સમયે વેગ કેટલો છે, તો તમારી પાસે પ્રારંભિક વેગ એટલે કે એ ગતિ કરતાં પદાર્થનો પ્રારંભિક વેગ અને પ્રવેગ હોવો જોઈએ, તો તમને કોઈ પણ સમયે ગતિ કરતાં પદાર્થનો વેગ આરામથી મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે વેગ મેળવવા માટે આ સમીકરણ પરથી આપણે અંતરની પણ જરૂર પડશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? એટલે આ કોન્સેપ્ટને પણ આપણે બરાબર ધ્યાનથી સાંભળવાનો છે કે વી બરાબર વી ઝીરો પ્લસ એટી જે સમીકરણ છે એ સમીકરણ શેની માહિતી આપે છે? તો વી બરાબર વી ઝીરો પ્લસ એટી એ સમીકરણ છે, એ સમીકરણ કોઈ પણ સમયે પદાર્થનો વેગ કેટલો છે એની માહિતી આપણને મળશે. એટલે એવો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ સમીકરણ જે આપણે ત્રણ સમીકરણ મેળવવાના હતા એ ત્રણ સમીકરણમાંથી પહેલું સમીકરણ આપણને મળી ગયું છે. ઓકે, હવે આપણે બીજું સમીકરણ મેળવીએ. ધ્યાનથી જોજો, હમણાં આપણે શેની વાત કરેલી કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય, એટલે આગળના લેક્ચરમાં કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય અને એ વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખ વડે એક અક્ષ સાથે ઘેરાયેલું જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણને પદાર્થે કાપેલા અંતર અથવા એને કહી શકાય કે સ્થાનાંતરની માહિતી આપે છે. ઓકે, તો આપણે અહીંયા આગળ કહી શકાય કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જે છે, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં, વેગ વિરુદ્ધ સમયના આલેખમાં આલેખ વડે એક્સ અક્ષ સાથે, કોની સાથે? એક્સ અક્ષ સાથે ઘેરાયેલું ક્ષેત્રફળ, ઘેરાયેલું ક્ષેત્રફળ એ અંતરની માહિતી આપે છે. એટલે અંતરની માહિતી, અંતરની માહિતી આપે છે. ખાસ યાદ આપજો કે પદાર્થે કેટલું અંતર કાપ્યું તેની માહિતી મળશે. ઓકે, તો અહીંયા આગળ ધ્યાનથી તમે જુઓ કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે એ આલેખમાં એક્સ અક્ષ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ આટલું છે. ધ્યાનથી જોજો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? આ જે લાઈન કરેલો ભાગ છે એ સેના વિરુદ્ધ, સેના આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ મળે છે? વેગ વિરુદ્ધ સમયના આલેખમાં ઘેરાયેલું ક્ષેત્રફળ આપે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, તો આ જે આલેખનું ક્ષેત્રફળ આપણે મેળવવું હોય તો એ આપણને અંતર આપશે. એટલા માટે કહી શકાય કે આ આલેખનું ક્ષેત્રફળ જો મેળવવું હોય તો આને આપણે બે ભાગમાં ડિવાઈડેડ કરવું પડે. ધ્યાનથી જોજો, એક આટલો ભાગ અને એક ઉપરનો ભાગ છે. ખ્યાલ આવ્યો? તો આ બંને જે છે એ બંને ભાગમાં એક ઉપરનો ભાગ છે એ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થશે અને નીચેનો જે ભાગ છે એ નીચેનો ભાગ લંબચોરસનું ક્ષેત્રફળ થશે. બંનેનો તમે સરવાળો કરશો એટલે તમને આલેખ જે છે આયરો, એ આલેખે એક શખ્સ સાથે કેટલું ક્ષેત્રફળ ઘેરે છે એની વાત મળી જશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે કહી શકાય કે આલેખ દ્વારા ઘેરાયેલું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ, આપણે કહી શકાય કે આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આ લંબચોરસનું ક્ષેત્રફળ. ખ્યાલ આવ્યો? હવે ધ્યાનથી જોજો એમાં કઈ કઈ માહિતી આપણને આપેલી છે કે અહીંયાથી આટલું અંતર આપણને આપેલું છે સ્મોલ ટી, કારણ કે ઝીરો અને ટી એટલે આટલું ટી થશે. ઓકે, આટલું જે છે એ થશે આપણને વી ઝીરો, કારણ કે અહીંયા આગળથી આટલું જે છે એ આના જેટલું થાય તો આ કેટલું છે તો કે વી ઝીરો જેટલું. હવે આ કેટલું થાય તો કે આખું વી છે તો એમાંથી વી ઝીરો બાદ કરી નાખો તો વધે એ થશે વી માઇનસ વી ઝીરો. આ જે છે એ કેટલું થશે તો કે વીમાંથી વી ઝીરો જેટલું બાદ કરી નાખીએ એટલું થશે વી માઇનસ વી ઝીરો જેટલું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે હવે શું લખી શકાય ખબર? પદાર્થે કાપેલું અંતર, પદાર્થે કાપેલું અંતર ઇઝ ઇક્વલ ટુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલા માટે આપણે લખી શકાય કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ કોનું ક્ષેત્રફળ? તો નીચે જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ. એટલા માટે આપણે કહી શકાય કે લંબચોરસનું ક્ષેત્રફળ
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? કોનું કોનું ક્ષેત્રફળ? કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અને લંબચોરસનું ક્ષેત્રફળ. આ બંનેનો તમે સરવાળો કરો તો આલેખ વડે ઘેરાયેલા ક્ષેત્રફળની માહિતી મળી ગઈ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે કાપેલું અંતર મળશે, અથવા આપણે કહી શકાય કે પદાર્થે કરેલું સ્થાનાંતર મળશે. કારણ કે આ આલેખ જે છે એ આલેખ ઉપરથી આપણને એટલો તો ખ્યાલ આવી જવો જોઈએ કે પદાર્થ જે છે એ સુરેખ પથ પર અને એક જ દિશામાં ગતિ કરે છે. ખ્યાલ આવ્યો? કારણ કે આ આલેખમાં કોઈ જાતનો ફરક નથી, એમ સીધો જ છે. એટલા માટે કહી શકાય કે પદાર્થ જે છે એ કોઈ પણ એક જ અક્ષમાં ગતિ કરશે. એટલે કોઈ પણ સમયે જો તમે એનું અંતર મેળવો કે એનું સ્થાનાંતર મેળવો એક સરખું જ થશે. ખ્યાલ આવ્યો? કારણ કે એક જ અક્ષ પર અને એક જ દિશામાં ગતિ કરે છે. એટલા માટે આપણે કહી શકાય કે કોઈ પણ સમયે તમે એનું અંતર મેળવશો કે કોઈ પણ સમયે એનું તમે શું મેળવશો? સ્થાનાંતર. તો બંને એક સરખું જ થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ક્યારે? જ્યારે નિયમિત પ્રવેગી ગતિ કરતો હશે ત્યારની વાત થાય છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે અંતરની સંજ્ઞા આપણે ડી આપી દઈએ કે કાપેલું કુલ અંતર, ડિસ્ટન્સ એટલે સ્મોલ ડી, ઇઝ ઇક્વલ ટુ, ધ્યાનથી જોજો હવે, કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે આપણે સૂત્ર લખેલો 1/2, આટલું અંતર પાયો અને આટલું અંતર વેધ. એટલે આપણે કહી શકાય કે 1/2 પાયો ગુણ્યા વેધ પરથી. 1/2 પાયો કેટલો છે? તો કે v-v0. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે એને ગુણ્યા વેધ કેટલો છે? આ જે અંતર છે ને એ આના જેટલું થશે. ખ્યાલ આવ્યો? એટલે એ અંતર છે સ્મોલ t જેટલું. એટલે સ્મોલ ટી જેટલું અંતર થઈ ગયું. એટલે આ કોનું ક્ષેત્રફળ થઈ ગયું? તો કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ થઈ ગયું. પ્લસ કરવાનો છે, સરવાળો કરવાનો છે. કોનું ક્ષેત્રફળ? તો કે લંબચોરસનું ક્ષેત્રફળ. લંબચોરસ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી? વી ઝીરો. પહોળાઈ કેટલી? ટી. એટલા માટે લખી શકાય કે વી ઝીરો ઇન્ટુ ટી થઈ ગયું આ વસ્તુમાં. ઓકે, હવે ધ્યાનથી જુઓ આમાં કે v-v0 જે છે એને આપણે આ સમીકરણ v-v0 જે છે એને આપણે આ સમીકરણ પરથી at વડે પણ દર્શાવી શકાય. એટલા માટે લખી શકાય કે ડી બરાબર 1/2 એ સ્મોલ ટી ક્રોસ ટી પ્લસ v0t. ઓકે, પહેલાં આને લખીએ પછી આને લખીએ, એટલે ટોટલ સૂત્ર થશે ડી બરાબર v0t પ્લસ 1/2 v0t પ્લસ 1/2 એ ટી ઇન્ટુ ટી એટલે ટી સ્ક્વેર થશે. એટલા માટે કહી શકાય કે ડી બરાબર 1/2 સોરી v0t પ્લસ 1/2 એ ટી સ્ક્વેર જેટલું થશે. ઓકે, આને આપણે સમીકરણ નંબર 3 આપી દઈએ. ઓકે, એટલે આપણને જે બીજું સમીકરણ મેળવવાનું હતું એ મળી ગયું. ખ્યાલ આવ્યો? કઈ ગતિ માટે? તો કે નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેનું સમીકરણ છે, પરંતુ આપણને બીજું સમીકરણ મળી ગયું. ઓકે, ડી બરાબર v0t પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. ઓકે, એટલે આપણે આ બીજું સમીકરણ પણ ખાસ યાદ રાખવાનું થશે વિદ્યાર્થી મિત્રો. જેટલા પણ સમીકરણ અત્યારે આવશે ટોટલ આપણે 3 સમીકરણ મેળવવાના છે. એમાંથી પહેલું સમીકરણ તો આપણે મળી ગયું વી બરાબર v0 પ્લસ એ ટી. બીજું સમીકરણ જે છે ડી બરાબર v0t પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. આ શેની માહિતી આપે? કોઈ પણ સમયે પદાર્થનો વેગ નક્કી કરવો હોય તો એની માહિતી આપશે. કઈ ગતિમાં? નિયમિત પ્રવેગી ગતિમાં. તો આમાં શેની માહિતી આપશે? કે કોઈ પણ સમયે પદાર્થ ક્યાં છે અને પદાર્થે કેટલું અંતર કાપેલું છે એની માહિતી મળશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અત્યારે આપણે એક પરિમાણમાં વાત કરીએ છીએ એટલા માટે અંતર બોલો કે સ્થાનાંતર બોલો બંને એક સરખું જ થશે. એટલે કોઈ પણ સમયે પદાર્થે કેટલું અંતર કાપેલું છે તેની માહિતી આપણને આના ઉપરથી મળશે. ખ્યાલ આવ્યો? કે ટી સમયે પદાર્થે કેટલું અંતર કે કેટલું સ્થાનાંતર કરેલું છે તેની માહિતી આપણને આ સૂત્ર ઉપરથી મળશે. ઓકે, એમાં વી ઝીરો જે છે એ પદાર્થનો પ્રારંભિક વેગ, ટી એટલે જે સમયે તમારે અંતર મેળવવું છે એ સમય મૂકવાનો, એ એટલે પ્રવેગ હોય પણ પ્રવેગ એ કોન્સ્ટન્ટ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો? તો જ આપણે આ સમીકરણ મૂકી શકાય. આ સમીકરણમાં જો આપણે ક્યારે મૂકી શકાય? કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય અને એ ગતિ અચળ પ્રવેગી ગતિ હોય, એટલે કે નિયમિત પ્રવેગી ગતિ હોય, તો જ આપણે આ બે સમીકરણ મૂકી શકાશે. ઓકે, અને ત્રીજું સમીકરણ જે મેળવશું એ પણ જ્યારે નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ હોય ત્યારે જ આપણે મૂકી શકાય, બધી જગ્યાએ મૂકી શકાશે નહીં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? અત્યારે ટોટલ આપણે બે સમીકરણ સાબિત કરેલા છે, વી બરાબર v0 પ્લસ એ ટી અને ડી બરાબર v0t પ્લસ 1/2 એ ટી સ્ક્વેર. એટલે આ બે સમીકરણ તમારે બરાબર રીતે યાદ રાખવાના થશે.
ખ્યાલ એવો. આ બે સમીકરણ જો તમને યાદ હશે તો જ તમને 100% આગળના જે થિયરી અથવા આગળના જે દાખલા આપણે ભણશું એ બરાબર આવડશે. એટલા માટે તમારે સમીકરણ 2 અને સમીકરણ 3 એટલે કે નિયમિત પ્રવેગી ગતિના જે બે સમીકરણ મળ્યા એ બંને યાદ રાખવાના. ત્રીજું આપણે હમણાં સાબિત કરીશું, ખ્યાલ એવો. પરંતુ આપણે પહેલાં આપણે આ બે સમીકરણ યાદ રહેતા હોવા જોઈએ, ખ્યાલ એવો આ વસ્તુમાં. ઓકે, તો હવે આપણે ત્રીજું સમીકરણ સાબિત કરીએ. ધ્યાનથી જોજો, પદાર્થ કઈ ગતિ કરે છે? તો કે નિયમિત પ્રવેગી ગતિ. એટલે પદાર્થનો વેગ જે છે એક સરખા સમયગાળામાં એક સરખો વધતો હશે. તો જો આપણે 0 થી T સમયમાં પદાર્થનો સરેરાશ વેગ નક્કી કરવો હોય તો 0 થી T સમયમાં પદાર્થનો સરેરાશ વેગ આ રીતે નક્કી કરી શકાય. અહીં આપણે કહી શકાય કે નિયમિત પ્રવેગી ગતિ હોવાથી, એટલે કહી શકાય કે નિયમિત પ્રવેગી ગતિ હોવાથી પદાર્થનો સરેરાશ વેગ, એટલે નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થનો ગતિ હોવાથી પદાર્થનો સરેરાશ વેગ, પદાર્થનો સરેરાશ વેગ કે જેને આપણે કહીએ વી કોણિયા કૌંસમાં પણ મૂકી શકાશે, ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ એટલે પ્રારંભિક વેગ વી ઝીરો, અંતિમ વેગ વી એટલે પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ બંનેનો સરવાળો એટલે વી પ્લસ વી ઝીરો, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. ડિવાઇડેડ બાય આપણે કહી શકાય તે પ્રમાણે કેટલી સંખ્યા છે અહીંયા આગળ 2, તો આપણે કહી શકાય કે 2, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ બની ગયો આપણને સરેરાશ વેગ. કેટલો મળે? વી પ્લસ વી ઝીરો ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળી ગયો સરેરાશ વેગ. અને આપણે સમીકરણ નંબર 4 આપી દઈએ, આગળના નંબરનું સમીકરણ આપી દઈએ. ઓકે, હવે ધ્યાનથી જોજો, આપણી પાસે સૂત્ર શું હતું? તો કે ઝડપ અથવા વેગ બરાબર સ્થાનાંતર ના છેદમાં સમય, કે સમયગાળો જે બોલો તે. અહીંયા આગળ સમય ટી છે, સમયગાળો પણ ટી જ થશે, એટલા માટે કહી શકાય સમયગાળો. ઓકે, તો આપણે સૂત્ર લખવું હોય તો આપણે આ લખી શકાય કે વી બરાબર, આ સરેરાશ વેગ પણ કહી શકાય, એનું સૂત્ર પણ આ જ હતું કે સરેરાશ વેગ વી બરાબર સ્થાનાંતર જે છે એ ડી જેટલું છે, સમય જે છે એ ટી જેટલો છે, અથવા સમયગાળો જે છે એ ટી જેટલો છે. એટલા માટે આપણે કહી શકાય કે ડી બરાબર સરેરાશ વી ક્રોસ ટી કહી શકાશે, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં. એટલે આજે અંતર અથવા સ્થાનાંતર જે બોલો તે ઇઝ ઇક્વલ ટુ કોના જેટલું થશે? તો કે સરેરાશ વેગ ગુણ્યા સમય જેટલું. સમીકરણ 4 પરથી સરેરાશ વેગની કિંમત મૂકવાની અને સમીકરણ 1 પરથી સમયની કિંમત મૂકવાની, તો બંને કિંમત આપણે આમાં મૂકીએ. એટલા માટે અહીંયા આગળ વાક્ય લખી શકાય કે સમીકરણ 1 અને 4 પરથી આ સમીકરણ જે છે એ સમીકરણમાં આપણે આ બંનેની કિંમત મૂકીએ એટલે સૂત્ર બનશે ડી બરાબર સરેરાશ વી કેટલો છે? તો કે વી પ્લસ વી ઝીરો ડિવાઇડેડ બાય 2. ઓકે, અને સમય કેટલો છે? તો કે વી માઇનસ વી ઝીરો બાય એ, તો વી માઇનસ વી ઝીરો બાય એ જેટલો છે. ઓકે, તો ધ્યાનથી જોજો, વી પ્લસ વી ઝીરો અને વી માઇનસ વી ઝીરો, એટલે આ માટે આનું સાદુરૂપ જો આપણે આપીએ એક્સ પ્લસ વાય અને એક્સ માઇનસ વાય, એટલે આપણે બોલીએ એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, તો આનું સાદુરૂપ જો આપણે આપવું હોય તો આ રીતે આપી શકાય ડી બરાબર વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર. ઓકે, ઉપર બંનેનો ગુણાકાર થઈ ગયો, નીચે બંનેનો ગુણાકાર કરવો હોય તો લખી શકાય 2A. હવે આ 2A ને સામે જવા દઈએ એટલે આપણું સમીકરણ બનશે વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2A સામે જાય તો 2A તો સામે ગયા, ડી તો હતા જ, એટલા માટે લખી શકાય કે વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD. આને કહી દઈએ સમીકરણ નંબર 5, ખ્યાલ આવ્યો આ વસ્તુમાં, કે જે અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના સમીકરણમાંથી એક સમીકરણ છે, ખ્યાલ આવ્યો. એટલે આપણને હવે 3 સમીકરણ મળી ગયા છે. ધ્યાનથી જોજો બરાબર 3 સમીકરણ. ઓકે, આ સમીકરણની પહેલાં વાત કરી લઈએ, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2AD,
ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે ત્રણે ત્રણ સમીકરણ મળી ગયા. પહેલું સમીકરણ વી બરાબર વી ઝીરો પ્લસ એટી, બીજું સમીકરણ ડી બરાબર વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર, અને ત્રીજું સમીકરણ વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એ ડી. આ ત્રણ સમીકરણ જે છે એ ત્રણે ત્રણ સમીકરણ અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થના વેગના સમીકરણ છે, સોરી પદાર્થના સમીકરણ છે. ખ્યાલ આવ્યો? પણ પદાર્થની ગતિ કેવી હોવી જોઈએ? નિયમિત હોવી જોઈએ. આ ત્રણ સમીકરણ જેને હું હાઇલાઇટ બરાબર રીતે કરું છું, એટલે બરાબર તમારે તૈયાર કરવાના છે આ હાઇલાઇટ કરેલા સૂત્ર. ખ્યાલ આવ્યો? આ હાઇલાઇટ કરેલા જે સૂત્ર છે એ નિયમિત ગતિ કરતા પદાર્થના સમીકરણ છે. ખ્યાલ આવ્યો? આ પહેલું સમીકરણ છે, આ બીજું સમીકરણ છે, ડી બરાબર વી ઝીરો ટી પ્લસ વન બાય ટુ એટી સ્ક્વેર. ખ્યાલ આવ્યો? અને આ ત્રીજું સમીકરણ છે, વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એ ડી. આ ત્રીજું સમીકરણ આપણને મળી ગયું કે જે પદાર્થ જે નિયમિત પ્રવેગી ગતિ કરતો હોય, તો એ નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થમાં જો તમારે સમય મેળવવો હોય, પદાર્થે કયા સમયે કેટલું સ્થાન છે એ મેળવવું હોય, પદાર્થનો અંતિમ વેગ મેળવવો હોય, ખ્યાલ આવ્યો, તો આપણને મળી જશે. ખ્યાલ આવ્યો? વસ્તુમાં આપણે એની જ માહિતી આપે, પદાર્થનો અંતિમ વેગ કેટલો છે એની માહિતી આપશે, પરંતુ આમાં સમય નથી. આ સમીકરણ એક એવું છે કે જેમાં સમય નથી. ક્યારેક તમને સમય ન આપેલો હોય ને તમને કે અંતિમ વેગ કેટલો છે તો પણ તમને આ સમીકરણ ઉપરથી મળી જશે. ખ્યાલ આવ્યો? પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે આ સમીકરણમાં તમને જ્યાં ત્રણે ત્રણ સમીકરણમાં એ દેખાય છે, તો ત્રણે ત્રણ સમીકરણમાં જ્યાં એ છે એટલે એ શું દર્શાવે છે? તો કે પદાર્થ નિયમિત પ્રવેગી ગતિ કરે છે એ પદાર્થનો પ્રવેગ કેટલો છે એ દર્શાવે છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, એટલે આ થિયરી તમે જેમ ભણતા હતા એવી જ રીતે ભણવાની છે. જે રીતે તમે નાના ધોરણમાં ભણીને આવી ગયા છો સેમ એ રીતે જ ભણાવેલી છે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? પરંતુ આપણે થોડી ઘણી આમાં વધારે વાત કરવાની થશે સાઈમાં. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલે આપણે બધી વસ્તુની વાત કર્યા બાદ આપણને ત્રણ જે સમીકરણ મળેલા છે એ ત્રણ સમીકરણ આપણા બરાબર યાદ રહેવા જોઈએ. ખ્યાલ આવ્યો? આપણે ત્રણે ત્રણ સમીકરણ ઉપર ફોકસ રહેવું જોઈએ. આ સમીકરણ તો ક્યારેય ન ભૂલાવા જોઈએ. બારમા ધોરણમાં પણ કામ આવશે અને જેડબલી નીટમાં પણ કામ આવશે. ખ્યાલ આવ્યો? જ્યારે પણ તમારા ટેક્સ્ટબુકમાં નિયમિત પ્રવેગી ગતિ કરતો પદાર્થ આવે એટલે તમને આ ત્રણ સૂત્ર મગજમાં ફિટ થઈ જવા જોઈએ, આટલી હદે તૈયાર કરવાનું થશે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ઓકે, એટલા માટે આ જે થિયરી છે અને એ થિયરી તમે આ રીતે સાબિત કરશો તો પણ તમને આઈડિયા આવી જશે કે આ થિયરી કેટલી ઇમ્પોર્ટન્ટ છે તે. ખ્યાલ આવ્યો? એટલે હજુ એકવાર કહું છું કે બધા જ લેક્ચરમાં અને બધા જ દાખલામાં હવે પછીનું જેટલી પણ વસ્તુ આપણે આ પાઠમાં બાકી છે અને એના પછીના પાઠમાં જ્યારે આવશે ત્યારે બધા જ પાઠમાં અથવા બારમા ધોરણમાં આ ત્રણ સમીકરણનો ખાસ ઉપયોગ થાય છે. અત્યારે આપણે સુરેખ પથ પર ગતિ કરીએ છીએ એટલે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થનો પાઠ ભણીએ છીએ, તો એના માટે ખાલી આ ત્રણ સૂત્ર આધારિત જ દાખલા આવશે અને બધા દાખલા જે છે એ દાખલામાં આ ત્રણે ત્રણ સૂત્રનો ઉપયોગ કરવો પડશે જ. ખ્યાલ આવ્યો? એટલે હવે પછીના બધા દાખલા અને બધા લેક્ચરમાં આ ત્રણે ત્રણ સમીકરણનો વારંવાર ઉપયોગ થશે. એટલે આ સમીકરણ તમને તો પહેલાં પ્રથમ ખાસ યાદ હોવા જોઈએ કે કોઈ એમ વ્યક્તિ પૂછે કે નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો કેટલા છે, સાબિત કરતા તો આવડતા હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? પણ એની પહેલાં તમને ત્રણ સમીકરણો કયા છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, બાકી સાબિત કરવામાં કંઈ અઘરું નથી. સાબિત કરવામાં પણ બે રીતે સાબિત કરી શકાય, શરૂઆતમાં કીધેલું તે પ્રમાણે. એક તો આલેખ દ્વારા પણ સાબિત કરી શકાય કે જે આપણે આજે સાબિત કરેલો છે તે, અને આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં સાબિત કરશું કલનશાસ્ત્રની મદદથી, એ રીતે પણ આપણે સાબિત કરી શકાય. એટલે આપણે આ થિયરી જે છે પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો, ખ્યાલ આવ્યો, નિયમિત પ્રવેગી ગતિના ત્રણ સમીકરણો એ આપણે બે રીતે સાબિત કરશું. અત્યારે આપણે આલેખની મદદથી સાબિત કરેલા છે એટલે આપણને આ પરફેક્ટ રીતે યાદ રહેવા જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, તો આ હતો આપણો આજનો લેક્ચર કે નિયમિત ગતિ કરતા પદાર્થ, સોરી નિયમિત પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટેના ત્રણ સમીકરણો કયા છે તે. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં? ત્રણે ત્રણ સમીકરણો તમને યાદ રહેવા જોઈએ. ખ્યાલ આવ્યો આ વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ.